सदानन्दाम्भोदि स्मितरुचिरपुर्णेन्दुवदना प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभक्षियुगल कृपा पारावार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वरनिवेशरमणीयदर्शनं मन्दहा सरुचिरादनाम्बुजं पूजितं तम सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये

બધાઇ ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કોળાંત સ્વામી મન મનગંજન ગ્રંથની અંદર નિજમન અને પરતક મનની લડાઈ લખે છે પરતક મને નિજ મનને હરાવવા માટે ઘણા બધા બાણનો પ્રહાર કર્યો છે એમાંનું એક બાણ છે નિંદ્રારૂપી બાણ નિંદ્રા એ શરીરની એક આવશ્યક ભગવાનની રચેલી કુદરતની રચેલી જરૂરિયાતની વસ્તુ છે આહાર અને નિંદ્રા બંને યુક્ત જોઈએ તો જ શરીર સ્વસ્થ રહે આહાર અને નિંદ્રાનું અનબેલેન્સ થાય એટલે વ્યક્તિના શરીરની અંદર રોગોનો પ્રવેશ થાય આયુષ્ય ઉપર પણ એની અસર થાય છે બીજી બધી વિગતો ઉપર પણ એની અસર થાય છે વ્યક્તિની નિંદ્રા જો પૂરી થયેલી ન હોય તો એ સારી રીતે વિચારી ન શકે તંદ્રામાં હોય બેચેન હોય ઉદ્વેગિત હોય આનંદિત ન હોય આહાર પણ જો યુક્ત કરવામાં ન આવે તો પણ અતિ ઓછો કરે તો પણ અતિ પણ ઓછી એવી જે નિંદ્રારૂપી બાન પરતક મને માર્યું છે એની સામે નિજમન કેવા વિચારો કરીને એ નિંદ્રારૂપી ફાંસીને જીતે છે બાનને તોડે છે એની વાત સ્વામી લખે છે એના દ્વારા આપણને સર્વેને જરૂરિયાત કરતાં વધારે પડતી ઊંઘનો ત્યાગ કરવા તરફ સ્વામીનો નિર્દેશ છે આળસનો ત્યાગ કરવા સ્વામી આપણને સમજાવે છે આળસ અંગે કેમ ઉપજે અલ્પ આયુષ્ય માય નિસદિન નામ નારાયણનો સમરે રુદે સદાય આળસ અંગે કેમ ઉપજે અલ્પ આયુષ્યની માય હમણાં જ મૃત્યુ મારી ચોટલી ઝાલીને ઊભું છે મહારાજ એ અંત્ય પ્રકરણનું ત્રીસું વચનામૃત છે એની અંદર શ્રીજી મહારાજ સ્વયં એમ કે છે મહારાજ કહે છે કે અમને પાંચ અનુસંધાન નિત્ય રહે છે જે અનુસંધાનને અમે ક્યારેય પણ ભૂલતા નથી એવા પાંચ અનુસંધાન છે એમાં મહારાજ એમ કહે છે પાંચ વાર્તાનું અમારે નિત્ય નિરંતર અનુસંધાન રહે છે તેમાં એક તો એમ જે આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે આવું અનુસંધાન રહે છે અનુસંધાન કોને કહેવાય કોઈ પણ આપણે કાર્ય કરતા હોઈએ પણ આપણને જે બીજું આપણું અગત્યનું કાર્ય કરવાનું છે એનો જે ખ્યાલ સતત રહે એને અનુસંધાન કહેવાય જેવી રીતે ખિસ્સાની અંદર હીરો મૂકેલો હોય અને ઇન્ડિયાની ટ્રેનમાં આપણે ચડેલા હોઈએ તો આપણો હાથ ક્યાં હોય ખિસ્સા ઉપર ગાડીમાં બેઠા પછી પણ હાથ ક્યાં હોય ખિસ્સા ઉપર વારે વારે ચેકિંગ શાનું થાય ખિસ્સાનું કારણ કે અંદર હીરો મૂકેલો છે આપણે કરીએ છીએ ટ્રાવેલિંગ આપણે ચડીએ છીએ ગાડીમાં પણ આપણી વૃત્તિ સતત ખિસ્સાની અંદર રહેલા હીરામાં છે ક્રિયા જે કરતા હોય એ પરંતુ વૃત્તિ જ્યાં જોડાઈને વધુ રહે છે એને અનુસંધાન કહેવાય ગાડીમાં ગાડી ચલાવતો ડ્રાઈવર છે એ બાજુવાળા સાથે વાતો કરતો હોય પાછળ કોઈ બેઠા હોય એની સાથે વાતો કરતો હોય ક્યારેક પાણી પીતો હોય જ્યુસ પીતો હોય કંઈ જમતો હોય પણ ડ્રાઈવરનું મોટું અનુસંધાન કયું હોય એની વૃત્તિ જ ગાડી ચલાવવામાં હોય એક્સિડન્ટ ન થઈ જાય અને જ્યારે ગાડી ચલાવવું છે એવું અનુસંધાન ચૂકાઈ જાય ત્યારે તો એને એક્સિડન્ટ થાય એનાથી થાય તો બીજાએ કર્યો છે એક્સિડન્ટ તો પણ એને ગાડી ચલાવવાનું અનુસંધાન ચૂકાયું એના કારણે જ એનો એક્સિડન્ટ થયો વાત એ છે મહારાજ કે અમને નિરંતર નિત્ય અનુસંધાન રહે છે નિરંતર એટલે કે વચ્ચે ગેપ પાડ્યા વિના વચનામૃતના ઘણીક વખત આપણને શબ્દો મોઢે થઈ જાય ઘણી વખત વાંચતા હોય એટલે પરંતુ વચનામૃતના એક એક શબ્દને તોડીને વિચારવાથી ભગવાન શ્રી હરિનો અભિપ્રાય વધારે ઊંડાણથી આપણે મહારાજની કૃપાથી મુક્તોની કૃપાથી સમજી શકીએ છીએ નિરંતર નિરંતર કહેતા કોઈ પણ જગ્યાએ અંતર પાડ્યા વિના નિત્ય ક્યારેય પણ ભૂલાતું નથી એવા મહારાજ કે અમારે અનુસંધાન છે એમાંનું એક અનુસંધાન તેમાં એક તો એમ જે આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો એ તો એમ નિશ્ચય જણાય છે જે આ ઘડી આ ક્ષણમાં આપણે મરવું છે આ ઘડી આ ક્ષણમાં આપણે મરવું છે આવું સ્વામી અહીં મહારાજ કહે કહે છે 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 અમને અનુસંધાન રહે સ્વામી એમ આડસ અંગે કેમ ઉપજે અલ્પ નિમાય અલ્પ એટલે કેટલી છે આ ઘડીના પળ ખબર નથી કે આ ઘડીના પડ પછી આ શરીર ચાલતું હશે કે નહીં છતાં પણ જીવને ઊંઘવામાં મજા આવે છે એનો અર્થ જ એ છે કે એને હજુ આ ગળીને આ પડે મરી જાવું છે એવો નિર્ધાર નથી ફાંસીની સજા મળવાની હોય તો જગાઈ છે જે ગઈકાલ મેં દ્રષ્ટાંત દીધું હતું ફાંસીની સજા મળવાની હોય તો ઊંઘ નથી આવતી સતત જાગતું રહેવાય છે સતત જાગતું રહેવાય છે જંગલમાં જો ભૂલા પડી ગયા હોઈએ હિંસક પ્રાણીઓનો જો ઉપદ્રવ હોય તો સતત જાગતું રહેવાય છે ઊંઘ નથી આવતી ગાડીમાં બેઠા હોઈએ અને ડ્રાઈવર ગાડી ચલાવતો હોય ખાલી ડ્રાઈવરને જ જાગવાનું હોય પણ આપણે બાજુમાં બેઠા હોઈએ તો આપણે પણ સતત જાગતા હોઈએ છીએ અને ડ્રાઈવરને ઇન્સ્ટ્રક્શન આપીએ છે જોજે જોજે ધ્યાન રાખજે અડી ના જાય ઇન્ડિયામાં તો ખાસ જાગવું પડે ઇન્ડિયામાં તો ખાસ જાગવું પડે કારણ કે અડીને જ નીકળવાનું હોય અડીને જ નીકળવાનું હોય એ કેવું અનુસંધાન રહે છે ગમે એટલા થાકેલા હોઈએ ગમે એટલો થાક હોય તો પણ ગાડીમાં આપણે શાંતિથી સૂઈ શકતા નથી અને તરત આપણે વિચારીએ કે ના કંઈ પ્રોબ્લેમ ના થાય એવી રીતે અલ્પ આયુષ્ય જેને દેખાય એને નિંદ્રાનો ત્યાગ થાય કે આ નિંદ્રા મને કલ્યાણના માર્ગની અંદર વિરોધી છે ભગવાનનું ભજન કરવામાં વિરોધી છે ભગવાનની કથા વાર્તાને સત્સંગ કરવામાં નિંદ્રા મને નડે છે વધારે પડતી નિંદ્રા મને નડે છે હું રાત્રે દસ વાગે સુઈ ગયો છું તો સવારમાં પાંચ સાડા પાંચે તો જાગી જ જોવો જોઈએ તો પણ મને દસ વાગે સૂતેલો બીજે દિવસે દસ બાર વાગે ઉઠવાની ઈચ્છા થાય છે એનો અર્થ જ એ છે મને નિંદ્રાવાલી છે પરતક મનનું બાન મારી પર કામ કરી ગયું છે ભલે હું પૂજા દસ વાગે બાર વાગે ઉઠીને કરતો હોઉં હા થાકેલા હોય બે પાંચ દિવસના ઉજાગરા હોય કંઈક એવું કામ કર્યું હોય બરાબર છે પણ સહજ રીતે રોજ આપણે ખાલી શાંતિથી જોબે જતા હો રોજની જોબ હોય દસ વાગે સુઈ જતા હો અને સવારે હાડાચારે ઉઠતા હો તો કે આજે તો શનિ રવિ છે એટલે બપોરના બાર એક બે વાગ્યા સુધી શું છે તો એ ઊંઘવાથી કંઈ આગલા વીકની ઊંઘ કવર થાય નહીં એટલી બધી કવર ના થઈ જાય એટલા માટે અહીં સ્વામી કહે છે કે અલ્પ આયુષ્ય બાજુ વિચારવું થોડુંક આયુષ્ય છે અને એ આયુષ્યની અંદર કામ બહુ મોટું કરવાનું છે ઊંઘમાં જો દિવસો વીતી જશે તો આયુષ્યના દિવસો કપાતા જાય છે ગઈકાલે જ એક સભા કરતો હતો સ્કાયપિયુ ઉપર એમાં વાત થઈ હતી કે કોઈની એસી વર્ષની આયુષ્ય હોય અને એના ચાલીસ વર્ષ થયા હોય બીજા ચાલીસ બાકી રહ્યા તેની પાસે ચાલીસ બાકી નથી વીસ વર્ષ તો ઊંઘવામાં ખાવા પીવામાં એમાં અડધું તો જતા રહ્યા બાર કલાક એટલે વીસ વર્ષ પૂરા થઈ ગયા ચાલીસ બાકી હોય તો હવે ચાલીસ રહ્યા એમાંથી પાછા જોબ કરવાની કામ કરવાનું વ્યવહાર કરવાનો તમે સત્સંગમાં અરે તમે તમારે સંસારમાં હોય એટલે એટલે એવું બધું કાઢી નાખો તો પાછા માંડ એ વીસ છે ને એમાંથી માંડ પાંચ વર્ષ બચે એટલે આમ આયુષ્ય દેખાય છે એસી વર્ષની એટલે ચાલીસ વર્ષ છે હજુ તો મારી પાસે પરંતુ છે કેટલા ભગવાન ભજવા પાંચ વર્ષ છે એમાં જો આળસ આવી ગઈ નિંદ્રા આવી ગઈ તો પાંચે કટ થતાં થતાં બે વર્ષ થઈ જાય હવે બે વર્ષમાં અક્ષરધામ પામવાનું છે તો ક્યાંથી થાય એટલા માટે એવું વિચારીને અલ્પ આયુષ્ય છે એવો વિચાર કરે તો ભગવાન ભજાય શ્યામનું આડસંગ નિવાર બોલે જગત વે હું શિયાર બોલે હરિ હરિભજવે હું સદાય ભગવાનનું સ્મરણ હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સૂતા જાગતા કર્યા જ કરે કર્યા જ કરે કર્યા જ કરે આળસ ઊંઘ નિવારણ આળસ અને ઊંઘનું નિવારણ કરે બોલે જગત શું બાવરું જગતની સાથે કદાચ એ કેવું બોલે બાવરું એટલે કે ગાંડા જેવું બોલે પણ ભગવાન ભજવામાં હોશિયાર હોય આ જગતમાં જે ગાંડો થાય એ જ ભગવાન ભજે જગતમાં ડાયો કોઈ ભગવાન ભજતો જ નથી કારણ કે ડાયાનું તો ઝાજુ ડાપનમાં જ જાય જે ગાંડો હોય જે મૂળ પણ ભજતો હોય ભગવાનને એ જ ભગવાનને ભજી શકે છે જગત સાથે ગાંડા જેવું બોલે એનો અર્થ એ નથી એ ગાંડો છે પરંતુ એને ભગવાન ભજવા છે ને એટલે એવા વર્તે છે જળ ભરત શ્રીમદ ભાગવતનું ચમત્કારીમાં ચમત્કારી આખ્યાન શ્રીજી મહારાજે કહ્યું ભરતજીનું એ ભરતજીનો ત્રીજો જન્મ બ્રાહ્મણ પરિવારને ત્યાં આવે છે જળ ભરત તરીકે ઓળખાના સમાજમાં જળભરત એટલે ઓળખાના કે જળ જેવી પ્રકૃતિ એમને ધારણ કરી હતી હતા નહીં પ્રકૃતિ એમની જળ જેવી નહોતી એ તો ચૈતન્યમાં રમતા હતા જ્ઞાની પુરુષ હતા આત્માને વિશે રમણ કરવાવાળા હતા પરમાત્માના સ્વરૂપને સમજતા હતા પણ આગળ પેલા હરનાએ વિઘન કર્યું છે એમને યાદ હતું એટલે વિચાર્યું કે આ લોક ગુંદર જેવો છે ક્રેઝી ગ્લ્યુ આવે ને ક્રેઝી ગ્લ્યુ ક્રેઝી કહેવાય એને આમ સેજ મૂકો ને ત્યાં ચોંટી જાય ભાઈ ઉખાડવું મુશ્કેલ પડે એમાં સંસારમાં છે ને ભગવાને ક્રેઝી ગ્લુ નાખી દીધા છે ક્રેઝી ગ્લ્યુના થોડા ડબ્બા નાખી દીધા છે એટલે સંસાર આલે જો ક્રેઝી ગ્લ્યુ નાખે નહીં તો સંસાર આલે કેમ એટલે ભગવાને ક્રેઝી ગ્લ્યુ નાખ્યો છે બધે હવે ભગવાનનો ભક્ત આવ્યો તો એ સંસારમાં પગતો મૂકવાનો ને એટલે એને રહેવાનું સામાં ક્રેઝી ગ્લુમાં હવે ક્રેઝી ગ્લુથી ચોટેલી વસ્તુ હોય એને ઉખાડવી હોય તેવું કેમિકલ આવતું હોય જેનાથી કેમિકલ નાખો તો ઉખડે પણ ભગવાને તો ખાલી ડબ્બા જ ઠાલવ્યા છે ક્રેઝી ગ્લુના કેમિકલના ડબ્બા નથી આપ્યા કેમિકલના ડબ્બા સત્સંગમાં પડ્યા છે અને એ પાછું એ કેમિકલના ડબ્બા સત્સંગમાં પડ્યા છે ને મળે ડબ્બીમાં નાની ડબ્બીઓમાં મળે અને ભગવાને જે નાખ્યો છે ને ક્રેઝી ગ્લુ સંસારમાં એ તો આખા ટેન્કરના ટેન્કર ઠાલવી દીધા છે અને હવે એને ઉખાડવા માટેની ડબ્બી તો આટલી જ છે અમુક સ્ટોરોમાં વેચાય છે નિષ્કુળાંત કાવ્ય વચનામૃત હરિશરનું સાગર સ્વામીની વાતો શ્રીમદ સત્સંગી જીવન આ બધાની અંદર ડબ્બીઓ છે મૂકેલી એમાંથી ઉખાડવાની ડબ્બીઓ એમાં કોક સ્ટોરમાં બહુ સ્ટોક હોય નિષ્કુળાંત સ્વામી પાસે ડબ્બીઓનો સ્ટોક જાજો છે સમજ્યા એમની પાસે સ્ટોક જાજો ક્રેઝી ગ્લુ ગમે એવો ચોંટ્યો હોય તો ઉખાડ નાખે જો સમજીને પાછું આટલી ડબ્બી આપી હોય દવા કરવા પણ એને જેમ લગાવવાની હોય એમ લગાવે તો અસર થાય ને પછી આમ કે આમ ઢોળી દે તોય અસર ના થાય એમાં સ્વામીએ બધું કેમિકલ તો આપ્યું છે ક્રેઝી ગ્લુ આ સંસારમાં ચોંટી ગયા હોય પંચ વિષય રૂપી ક્રેઝી ગ્લુ નાખ્યો છે ભગવાને કયો ગ્લુ નાખ્યો છે પંચ વિષય રૂપી શબ્દ સ્પર્શ રૂપ પ્રશ્ન ગંધ એ ગ્લિયુ એવો નાખ્યો છે તે જે આવે એ ચોટે માખીઓ હોય એને ખાંડની ચાસણી કરો અને માખીઓને ઉડતી હોય તો બધી ક્યાં ચોટે ખાંડની ચાસણીમાં એવી રીતે ભગવાને એવી ચાસણી નાખી છે ને શબ્દસ્પર્શ રસ ગંધની તેમાં હવ ચોટે હવે આપણે આ લોકમાં આવ્યા જો ધ્યાન ન રાખીએ કેમિકલની ડબ્બીઓ હારે લઈને ના ફરીએ તો વારે વારે પગ ચોટી જાય હાથ ચોટી જાય બધું ચોંટી જાય અને એકવાર કીડી કે માખી ચાસણીમાં ફસાઈ ગઈ પછી એનું મૃત્યુ નક્કી છે ગળપણ તો લાગે પણ મોત પણ સાચું છે એમાં સંસારની અંદર નાખેલો આ ક્રેઝી ગ્લ્યુઆ શબ્દસ્પર્શ રૂપરસ ગંધની ચાસની ટેન્કર બંધ ટન બંધ ભગવાને નાખી છે પૃથ્વીની રચકન કરતાં વધારે નાખી છે બોલો એટલી બધી મૂક્કી આપી છે કે આ જીવ કોઈથી દુખ્યા થાય જ નહીં ભલે ચોટીને ગળપણ લેતા અને ભલે પાછા અંદર મરતા પરંતુ એની વચ્ચે કેટલાક જીવાત્માઓ એવા છે કે જેને આવા નિષ્કુળન સ્વામી જેવા મોટા પુરુષનો યોગ થઈ જાય છે જેમાંના આપણે થોડાક છીએ એને મોટા સાધુઆ સમજાવે છે કે ભાઈ આ આળસ રૂપીએ ગ્લ્યુ નાખ્યો છે નિંદ્રા રૂપી ગ્લિ નાખ્યો છે આમાંથી ઉખડવાનું છે માટે આળસ અને ઊંઘ બેનું નિવારણ કરીને દૂર કરીને સમજણપૂર્વક દૂર કરીને કે શું માલ છે કેટલું ભોગવ્યું અત્યાર સુધીમાં કેટલી ઊંઘ ભોગવી અત્યાર સુધીમાં કેટલી વખત વધારે પડતી ઊંઘ ભોગવી એનાથી મને ફાયદો શું થયો પરંતુ જે લોકો નિયમિત માપની ઊંઘ લઈને ચાલવાવાળા છે એ લોકોનું શરીર કેટલું સ્ફૂર્તિમાં હોય છે એ લોકો કેવું ભજન કરતા હોય છે એ લોકોને બધી જ રીતે તંદુરસ્તી પણ કેટલી સારી હોય છે અને મેં વધારે પડતી ઊંઘ લેવા પ્રયત્ન કર્યો તો શરીરમાં આળસ આવી શરીરમાં રોગ પેઠા ઝાઝા ભાગના લોકોનો રોગ એટલે જ થાય છે ને વચ્ચે વચ્ચેનો દર જ્યારે ઝાઝા ભાગના લોકોને રોગ એટલે જ થાય છે રોગ થવાનું મુખ્ય કારણ એ જ છે કે જાજી ઊંઘ જો ઊંઘ માપની લે તો રોગ ના થાય જેટલી ઊંઘ જાજી કરે એટલો રોગ જાજો થાય જો ઊંઘ માપની કરે તો રોગ જાજો થાય નહીં ખોરાક માપનો કરે તો રોગ જાજો થાય નહીં અતિ સર્વત્ર વરજયત અતિ કરવાથી જ બધા રોગનું કારણ અતિ પડતી ઊંઘ અતિ પડતો ખોરાક આ બધું જ રોગનું કારણ બને છે સદા સ્મરણ શ્યામનું વાળસ ઊંઘ નિવાર બોલે જગત સુરું હરિભજવે હોશિયાર જગતની અંદર ગાંડા જેવું બોલે ને ભગવાન ભજવામાં હોશિયાર હોય હોશિયાર હોય જેવી રીતે છાપરી ગામના જાનબાઈ હતા છાપરી ગામના જાનબાઈ નાના હતા ત્યારથી એવું નક્કી કરીને બેઠા હતા કે મારે ભગવાન ભજવા છે તે ખીટાહારે ચોટલો બાંધીને ઘંટલાના બે પળ સાથળ ઉપર બેસીને જાનબાઈ ભગવાનનું ધ્યાન કરતા અને ખીટાહારે ચોટલો બાંધતા કેમ તો કે ઊંઘ આવે તો ચોટલો ખેંચાઈ ને ભગવાનનું ભજન છૂટે નહીં ઘંટલાના પળ મૂકીને ભજન કરે તો એને કોઈ દિવસ ઊંઘ આવે ઊંઘ આવે કોઈ દી ના આવે પરંતુ આપણે એવી રીતે ભજન કરવા ક્યારેય બેઠા નથી આપણે તો ભજન કરવા બેસીએ ને તો એ સરસ મજાનો એક સોફો હોય બે ખુરશી હોય ને ખુરશી પર પગ લાંબા કરી પગ લાંબા કરીને પછી આમ ટેકો દઈને બરી જરૂર પડે બે ઓશિકા મૂકીને સમજ્યા બે ઓશિકા આમ બે મૂકીને પછી સ્વામિનારાયણ 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 ધીરે ધીરે માથું ખોડામ આમ જતું રહે ખબર જ ના પડે કે ભજન કરતો તો નહીં કલાક પછી જ્યારે સમાધિમાંથી ભગત જાગે ત્યારે ખબર પડે કે ઓ હું તો ભજન કરવા બેઠો હતો ઓહો અગિયાર વાગી ગયા દસ વાગે બેઠો તો અગિયાર લો આવે ત્યારે મૂકવું આવે મોકું શું ઊંઘ્યો કલાક કલાકમાં કંઈક કર્યું તો નહીં ઘણા પૂજા કરવા બેઠા હોય પછી પૂજા કરવા બેઠા હોય ને હવે આળસ ને બધું હોય કારણ કે રાત્રે બરાબર કેના મોડા જમતા હોય બહુ મોડા જમ્યા હોય ને પછી સીધા જાય પલંગમાં હુવા એટલે પછી એ બધું અપાચ્ય બધો રસ હોય ને એ બધો માથામાં મગજમાં બધે ચડી ગયો હોય આમ રસ આમ રસ કે ને એ બધે ચડી ગયો હોય એટલે હવારમાં તંદ્રામાં જ હોય ભાઈ તો પૂજા કરવા બે ને તો માથું પૂજામાં જતું રહે ભગવાનના ચરણમાં પછી આમ જોવે કે આ આઠ વાગે પૂજા કરવા બેઠો તો સાડા આઠ થઈ ગયા એટલે પૂજા પૂરી પૂજા પૂરી નહીં ઊંઘ પૂરી થઈ પૂજામાં બીજું કાંઈ થયું નહીં એટલે ઊંઘ એવી છે પરતક મનનું જબરું બાણ છે જાનભાઈ ધ્યાન કર્યા કરે ચોટલો બાંધીને એના માતા પિતા કે જાનભાઈ અમે ગઢપુર જઈએ છીએ હાલને દર્શન કરવા ત્યારે જાનભાઈ કે મારે કાંઈ ગઢપુર આવવું નથી મહારાજને ગરજ હશે તો અહીં આવશે મહારાજને ગરજ હશે તો મહારાજ અહીં આવશે આને કેવું કહેવાય બોલે ભજવે હું અને ગાંડા જેવું કહેવાય ને તે ઓલા એના મા બાપ ગટપુર જાય મહારાજ પૂછે અમારી જાનબાઈ શું કરે છે ત્યારે એના માતા પિતા કે મહારાજ જવા દો ને વાત તો ગાંડી છે કે એવું કે છે મહારાજને ને ગરજ હોય મહારાજ અહીં આવે મહારાજ કેમ એવું કે છે એને કહેજો અમારા દર્શને આવે ફરી પાછા આ લોકો જ્યારે જવાના હોય ત્યારે પાછા કે આ કે મહારાજને ગરજ હોય તો અહીં આવે મારે ગરજ નથી એમ કરતાં ઘણો બધો સમય વીતી ગયો એક વખત મહારાજ છાપરી ગામ પધાર્યા છે છાપરી ગામ ગયા ને ત્યારે મહારાજ પાદરમાં જઈને બેઠા મહારાજે એ છાપરી ગામના જાનબાઈના ઘરે સમાચાર આપ્યા કે તળાવના કિનારે તમારા વાલામાવાલા વાલા વ્યક્તિ આવ્યા છે એવું કયા હો આને ઘેર કોઈને ગામમાં કીધું ઓલા લોકોને ખબર પડી કે વાલામવાલા તો મહારાજ છે બીજું કોઈ હોય નહીં જાનબાઈને કે મહારાજ આવે તળાવની પાડે હાલ જાનબાઈ કે એમને ગરજ હોય તો અહીં આવે મારે ગરજ નથી આ લોકો દર્શન કરવા ગયા માતા પિતા મહારાજ કે જાનભાઈ ના આવ્યા તો કે મહારાજ એવું કહે છે કે એમને ગરજ હોય તો અહીં આવે મારે ગરજ નથી તે મહારાજ પોતે કે અમારે ગરજ છે મહારાજ જાનબાઈના ઘરમાં જઈને ઓસરીમાં જઈને બેઠા મહારાજ કે જાનબાઈ ને કો આવે અહીંયા આવે ત્યારે કીધું કે જાનબાઈ જો મહારાજ ઓસરીમાં આવી ગયા હાલ દર્શન કરવા જાનબાઈ કે મહારાજને ને ગરજ હોય તો અહીં આવે ઓસરીમાંય નહીં બોલે જગત સુબાવરુ બાવરું હરિભજવે હોશિયાર ભગવાન કે એની ગરજ અમારે છે અને ભગવાન જાનબાઈને દર્શન દેવા અંદર ગયા ત્યારે જાનભાઈ વહેલા વહેલા ઊભા થઈને મહારાજના પગમાં પડીને કે મહારાજ મેં બહુ ખોટું કામ કર્યું તમને અહીં સુધી આટલા બધા બોલાવીને ગરજ કરાવી મહારાજ કે તારી ગરજ કરવી અમને બહુ વાલી લાગી કારણ કે તું ઊંઘતી નથી ને મારું ભજન સ્મરણ કરે છે લક્ષ્મણજી વનવાસ દરમિયાન ક્યારેય પણ સૂતા નથી રામચંદ્રજી અને સીતાની સેવામાં અખંડ જાગ્યા છે અખંડ જાગ્યા છે માટે ભગવાનના ભક્ત આપણે બધાએ એટલું અંગ તો પાડીએ કે ભલે આપણે અખંડ જાગી ના શકીએ આપણી કેપેસિટી એટલી ન હોય કારણ કે જાનબાઈને બધા મૂકતો હતા દેહથી પર વર્તવાવાળા હોય દેહ ભાવ એને વિશે એટલો ના હોય એની શ્રદ્ધા ઉત્કૃષ્ટ હોય લક્ષ્મણજી જેવા ભગવાનના શેષનો અવતાર એટલે ભગવાનના અવતાર સમાન જ છે એ બધા તત્વો એટલે એ બધા દેહ ભાવથી પર વર્તી શકે પરંતુ આપણે એટલું તો કરી શકીએ ને કે વધારે પડતું કારણ વિનાનું ઊંઘ લઈને આળસને શરીરમાં નાખીને શરીરને બગાડવું આત્માનોય બગાડવું એના કરતાં સજાગ બનીને ભગવાનનું ભજન કરવું સજાગ બનીને ભગવાનનું ભજન કરવામાં જે માલ છે એ આળસ અને નિંદ્રામાં માલ નથી આળસ અને નિંદ્રામાં થોડી વાર બે કલાક સુઈ જાય એટલે લાગે કે ઓહો આપણને મોટી ગાદી મળી ગઈ વધારે પડતી ઊંઘલીએ તો વધારે આનંદ થાય પણ એ કાંઈ રહેવાનું નથી પણ ભજન તો સદાય આપણી સાથે રહેશે માટે ભજન કરવું કુશળ રહ્યો મન નર નિર્વાણ લડેલેસના લોપીઓ ગયા બે કામે બાન કુશળ રયો મન કોપથી નિજ મન નર નિર્વાન લળેલેસના લો પીઓ ગયા બે કામે બાન હવે નિષ્કુળાન સમય લખે છે કે મન કોપથી એટલે કે પરતક મનના ગુસ્સાથી જે બાન પરતક મને મારેલા હતા એ બધા જ બાનને નિજ મન જીતી ગયો છે નિજ મન એક પણ બાણથી વિંધાયો નથી કહેતા સ્વામી આપણને એવું સમજાવે છે કે મુમુક્ષુ એવો જોઈએ કે પરતક મનના બાનથી વિંધાવો ના જોઈએ પરતક મન બાંધ તો નાખવાનું જ છે આ શરીર છે ત્યાં સુધી પરતક મન આપણી ઉપર બાંધ નાખશે પરંતુ જેને ભગવાનનું બળ હોય સંતનું બળ હોય શાસ્ત્રનું બળ હોય એનું પરતક મન ક્યારેય શું બગાડી શકતું નથી એટલે બધા જ બાન નિજ મનના ખોટ અરે પરતક મનના ખોટા થઈ ગયા છે હવે સ્વામી થોડું વર્ણન કરે છે ખીજો મન તબ ખેદકુ ઋતો રણની માય આવ્યા નિજ આગેરડો જેમ લખ્યું તેમ થાય આવે હારેલો જુગારી રમે હારેલો જુગારી હોય ને એમ પરતક મન આવે હાર્યું છે પરતક મન હાર્યું છે એના બાન જેટલા છોડ્યા એ બધા નીજ મને વાળી વાળીને એનો ગાર્બેજ કર્યા જ બધા એટલે હવે આ ખરેખરો ખીજ્યો કોણ પરતક મન અને બોલ્યો ખીજ્યો મન તબ ખેદકુ

લડે ભળે કોઈ લડથડે દોનું ખેલે દાવ બંને યોદ્ધાઓ હવે મેદાનમાં ઉતરી પડ્યા છે અને ખેલ ચાલુ કરી દીધો છે બંને પગ રોપી દીધા છે કોઈ કોઈને હરાવા પાછા વાળવા માટે કોઈ રીતે તૈયાર નથી લડ લડે ભળે કોઈ લડથડે દોનું ખેલે દાવ બંને જણા દાવ ખેલવા તૈયાર થયા છે વડચડ વે ખડભડ હુવો જે ખેદ દળવળ જણા અડવડ હુ ઉમેદ એકાબીજા સાથે વડચડ એટલે બોલાચાલી થઈ ખડભડ એટલે થોડું ઘણું ખડભળ્યું કારણ કે હામા હામી બથો બથાવો એટલે ખડભળે તો ખરું જ ખડભડ્યા વિના રે કેમ નિજ મન ને ની લડાઈ છે અને ખડભડવા લાગ્યું દડ એટલે કે દોડતા દોડતા બે જણા હામા હામી દોડ્યા ધબાધબી બોલવા માંડી કારણ કે લડવા તૈયાર થયા છે અડવડ ઉમેદ એટલે કે બરાબર અસ્તવ્યસ્ત થઈ ગયો છે નીજ મન તો ટનન ટંકરાવ હવા ચા ના ના ચલે ચુકબાન તણ ના ના ત્રાસા ત્રણ છે ઘણ ના ના બજે ઘંટાન હવે આખું યુદ્ધનું વર્ણન આવે છે હવે ત્રણ ઘણ ના આલેસે બધી હા નિષ્કુળાન સ્વામી તો ખરેખર યુદ્ધ ભૂમિ આખી બનાવી દીધી છે જીવોને કલ્યાણના રસ્તે ચલાવવા સંતોએ કેટલા રોચક ગ્રંથો લખ્યા છે કે કોઈ પણ રીતે જીવને આમાં રસ જાગે જીવ કોઈ પણ રીતે પરતક મનારે લડે પરતક મને આપણું જન્મો જન્મથી બગાડ્યું છે હજુ બગાડે છે હવે સજાગ બનીએ હવે જાગી જઈએ અને હવે લડી લઈએ પરતક મનની સામે ના ના હણના હય અઘનુ હાવલે હય એટલે ગોડા હણ હને ને ગોડા હણ હણના હય ગણું હાવલે બન બન બોલે બાન ગાજે ગોળીઓ ભણન પડે ભંગાન બંદૂકોની ગોળીઓ હાલે કંઈક ને કંઈક ભંગાન થાય તૂટે ફૂટે બાન ચાલતા હોય એના અવાજ આવે ઘોડાઓના હણહણાટી આવે આવા બધા અવાજો યુદ્ધ ભૂમિની અંદર થવા લાગ્યા છે કારણ કે નિજમન અને પરતક મન બંને આવે બથો બથ આવે છે ઘર રર ગોળા નાળના તરરર બોલે તૂર અરર કરે અધમુઆ ભર ભાગે ભૂર છે ને દાદા કાલે મંતવ્ય આપવાનું છે આ કડી ગાવાની છે ગોળા નાડના બોલે કરે ભાગે ભૂર નીજ મને જે ચલાવી છે નીજ મને જે ભાલાઓ વરસાવે છે નીજ મને જે બાન વરસાવે છે નીજ મને જે એટેક કર્યા છે ને પરતક મન ઉપર પરતક મનના યોદ્ધાઓ તો બધા ભરર ભાગે ભૂર ભાગવા જ માંડ્યા મરી ગયા કે આની સામેર્યા તો આવી લડાઈ આપણે આપણા પરતક મન સાથે કરવાની છે જેને પુરુષોત્તમનો આશરો છે એ પુરુષત્વ છે અને પરતક મનના યોદ્ધાઓ છે ને પુરુષોત્તમનો આશરો નથી એને ભગવાનનો સંબંધ નથી એ તો નપુસક છે બધા પરતક મનના યોદ્ધાઓ નપુસક છે આળસ નિંદ્રા ક્રોધ કામ લોભ આ બધા નપું છે કારણ કે એને ભગવાનનો સંબંધ નથી ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય શ્રદ્ધા સેવા આને ભગવાનનો સંબંધ છે એની અંદર તાકાત છે ઓલા તો નપું છે પરંતુ આપણને જેટલું ભગવાનનું બળ ઓછું આપણને જેટલું આવા સત્શાસ્ત્રોનું બળ ઓછું આપણને જેટલું આ મુક્તોનું બળ ઓછું આપણને મળેલા સંતો ભક્તોની દિવ્યતાનું બળ જેટલું ઓછું જેટલું મહિમાનું બળ આપણને ઓછું એટલા પરતક મનના નપુસક જેવા યોદ્ધાઓ આપણા પુરુષોત્તમ નારાયણના સંબંધવાળા યોદ્ધાઓને પણ મારીને ખાખ કરે છે કારણ કે આપણે ભગવાનનો સંબંધ રાખ્યો ન હોય નપુસકો મારી જાય આવી દશા થાય પરંતુ જો ભગવાનનો સંબંધ રાખેલો હોય આવા મોટા મુક્તોનો સંબંધ રાખેલો હોય તો પરતક મન એના બધા યોદ્ધાઓને નિજ મન કેમ મારે છે અહીંયા આગળ એમ આપણું પરતક મનને ભૂખા બોલાવી દે થર નેજા ફર હરે ઘરર નગારા ઘોર થરરરર કંપે કાયરા ભાગે દોર નિજ મન છે એના નેજા ફર ફરે છે નગારા ઘોર નગારા વાગે છે યુદ્ધના વાગે છે ત્યાં તો પરતક મનના બધા ડરવા લાગ્યા ડર ભાગે દૂર કામ ક્રોધ લોભ મો મત્સર ઈર્ષા નિંદ્રા બધા ભાગવા માંડ્યા મરી ગયા કે ફરી જીવતા નહીં રહેવા દે ભાગો અહીંથી નહીં તો બીજાને વળવાનું તળશે અને ઘરવાળાની ચૂડીઓ ભાંગશે કામ ક્રોધ લોભની ઘરવાળીઓને ચિંતા થઈ કે વિધવા તો અમને પૂરેપૂરા ખલાસ નહીં કરી દે ને આવી ચિંતા થઈ અને આ બધા કાયર ભાગવા માંડે યુદ્ધ ભૂમિમાંથી આવો જ્યારે સુરવીર થાય અને મુમુક્ષુ કહેવાય આવો સુરવીર થાય અને ભગવાનના બળવાળો કહેવાય આવો સુરવીર થાય અને સદગુરુ સંત અને ભક્તનું બળ આવ્યું કહેવાય ગુનાદિતતાનંદ સ્વામી કે મોટા સાધુને હામી છાતી ધાવ્યો હોય ને એ કામ ક્રોધ લોભમાં ગોળિયા ના વાળે ધાવ્યો હોય તો ધાવ્યો જ નથી જે જેને મોટાને સેવ્યા જ નથી જેમાં મોટાના ગુણ આવ્યા જ નથી એ ગુડિયા વાળે પણ જેમાં મોટાને સેવ્યા છે મોટાના ગુણ આવ્યા છે વચનામૃત જેવા સસ શાસ્ત્રોને ગોળી ગોળીને પુરુષોત્તમ નારાયણની કૃપાથી પીધા છે ભગવાનને ભેળા રાખે છે એને હૃદયરૂપી યુદ્ધ ભૂમિ ઉપર મન માથું ઊંચું કરવા સમર્થ ના થાય પરતક પરતકમનની તાકાત નથી કે એને ભૂંડો સંકલ્પન કરાવે ગુણાદિત્યાનંદ સ્વામી કે બૂંડી ક્રિયાને નહીં ભૂંડો સંકલ્પન ન થાય જે બળિયો જીવ છે એને આ ગુણાદિત્યાનંદ સ્વામીનો અંતરનો નાદ છે આપણા જીવને બળિયો કરવા સતત ભજન આપણા જીવને બળિયો કરવા માટે સતત કથા વાર્તા આપણા જીવને બળિયો કરવા માટે સતત સંતો ભક્તોનો મહિમા ત્રણ વસ્તુમાં જો આપણે લાગી ગયા ભજન કથા વાર્તા અને મહિમા ત્રણમાં લાગી ગયા એટલે જીવને બળિયો થતા વાર જ નહીં એક અઠવાડિયામાં જેટલો બળિયો થયો હોય ને બીજા અઠવાડિયા એનાથી દહ ગણો બળિયો થાય ત્રીજા અઠવાડિયા એના કરતાં દસ ગણો બળિયો થાય અને એક વર્ષમાં તો જીવ જુદી પ્રકારનો થઈ જાય આપણે મંડીએ છીએ પણ આપણે સતત નથી મંડતા સતત નહીં આ રવિવાર મંડ્યા પાછા બીજા રવિવાર ઉડી ગયું હોય ત્રીજા રવિવાર પાછા ચોથા રવિવાર ઉડી ગયું હોય એવું નહીં સત્સંગનો રસ્તો છે સાતત્યનો અટક્યા વિના ચાલવું એને સાતત્ય કહેવાય ગેપ પડ્યા કરે ગેપ પડ્યા કરે કોઈ દી પરિણામ ના આવે સતત ભજનનો મારો સતત કથા વાર્તાનો મારો અને સતત ભગવાનના સંતો ભક્તોના મહિમાના વિચારનો મારો જીવ જુદી રીતનો ના થઈ જાય એવું બને જ નહીં આ ત્રણ વસ્તુ જેના જીવનની અંદર એપ્લાય થઈ જાય એનો જીવ જુદી રીતનો થઈ જાય થઈ જાય ને થઈ જ જાય કારણ કે મહિમા કથા વાર્તા અને ભજન ત્રણ જ આ સત્સંગમાં મુખ્ય છે કરવાનું છે એ જ માટે આ પરતક મનના યોદ્ધાઓ બધા ડર ભાગે દૂર ડરીને દૂર ભાગવા માંડ્યા ઘણન ધ્રુજ ધર હતી પૃથ્વી ધ્રુજવા લાગી કારણ કે નિજ મન આવે પાવરમાં આવી ગયો છે નિજ મન છે ને એ છે ગરીબ સ્વભાવનો પણ ક્યાં સુધી એ થોડું સમજાવે ભાઈ નથી આવે રહેવા દે ને રહેવા દે ને પરતક મનને બહુ વખત કીધું ના મારીશ બાન ના મારીશ બાન ના મારી જ ભાઈ નથી મારે તારું સરનું લેવું ત્યારે ઓલો જોર કરતો હતો ના શું મેં કેટલાને મોટા મોટા વસ કરી લીધા તું કોણ વળી તું કોણ વળી નીજ મન કે રહેવા દે ને ભાઈ નથી લડવું ના ના તું છે કોણ આટલા બધાને મેં વસ કર્યા છે કામ કરો લોભથી તું કોણ નવો જન્મ્યો ભાઈ રહેવા દે ને તું તારા રસ્તે હું મારા રસ્તે ના ના પણ ત્યારે નીજ મનને થયું કે હવે તારે લડવું જ છે ને નિજ મન કહે છે તારે લડવું જ છે ને તો હાલ અને પછી નિજ મને આટલા બાંધ તો તોડી નાખ્યા પણ નિજ મન કે આવે આને એવો હરાવું કે ફરી મેદાનમાં ઊભો જ ના રહે ફરી કોઈ દી સૈન્ય લઈને મારી સામો જોવે જ નહીં એવો કર નાખું અધમુઓ પછી નિજ મને ભગવાનની ઈચ્છાથી બાજી ભીડી છે અને નિજ મન કહે છે ઘણા અરે નિજ મનના એટેકો થવા લાગ્યા ત્યારે પરતક મનનું કેવું થયું ગણનન દ્રુજે ધરતી જણનન હુવા જણકાર ઠણનન ઠમકા હોરયા રન રન હુવા રણકાર રણકાર થવા લાગ્યા જણકાર થવા લાગ્યા ધરતી ધ્રુજવા લાગી અને બધી બાજુ પર જ્યાં જુઓ ત્યાં નિજ મનનું રાજ થવા લાગ્યું પરતક મનના બધા યોદ્ધાઓ કપાવા લાગ્યા એક પછી એક ઝલલ જબકે બરછિયું ઢાલ આખું યુદ્ધ મહાભારતનું યુદ્ધ છે ને દાદા ઢાલ આમ હોય ને ગા હોય ને કેવું મહાભારતનું યુદ્ધ છે એની સેના કેટલી હતી સત્તર એની સેના ને એટલી બધી આરે લડવાનું કચડ ઘાન વળી ગયો કુરુક્ષેત્રમાં બલ લલ બારકી બોલતો તે ગલ બોલી ગાળ ક્યારનો બહુ બોલ બોલ કરતો હતો ને આવી જા લડવા કાતે એટલે પરતક મન થી પછી નહીં તો ગાળો બોલવા લાગ્યો આવું કે છે બહુ પછી માર ખાય ને સીધે સીધું મારી શકાય નહીં એક તો નિજ મન કેવું છે ખબર નિજ મન આમ બહુ ઉતાવળું ના થાય હવે માની લો બિલાડી બેઠી હોય અને ઉંદર આમ ઊંચો નીચો ઊંચો નીચો ઊંચો નીચો થયા કરતો હોય બરાબર આમ 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 કરતો હોય બિલાડી શાંતિથી બેહે ભાઈ હું કરવા આગો પાછો છે તોય ના તોય નહીં હવે પરતક મન છે ને ઉંદરની જગ્યાએ છે અને નિજ મન છે ને બિલાડીની જગ્યાએ છે હવે બહુ ઊંચું નીચું થાય ત્યારે પછી પરતક આ નિજ મનને કરવું શું નિજ મન કે એવું એટલું બધું જોર છે તારામ એમ બિલાડી ઉંદરને કે ને એટલું બધું જોર છે સારું લે આટલું જ કરો ને સારું લે બસ પૂરું ઉંદરભાઈ ગમે એટલા કૂદતા હોય તો કુદવાનું રે પછી ના રે એમ ભગવાનનું બળ જેને આવી જાય ને એને પરતક મનના બધા બાણ છે ને લોભ એ બધા જાય એને કઈ વાર લાગે નહીં લો એવું થાય એને કઈ વાર ના લાગે હા હાકલી હડડ આયો હા કલી ફળ ભાગી ફોજ ગાડડડ પાડ્યો કારમ મડળ માર્યો મનોજ હળળડાયો હાકલી પડકાર ફેકીને આવ્યો નિજમન તોડી નાખું કે કેટલા દિવસનો જોર કરે છે કેટલા દિવસનો કામરૂપી બાણ મારે છે ક્રોધરૂપી બાણ મારે છે લોભરૂપી બાણ મારે છે મોહરૂપી બાણ મારે છે તારા એક એક બાણને ધીરે ધીરે મરોડું છું તારા એક એક યોદ્ધાને ધીરે ધીરે મારું છું મારી નથી નાખતો આખે આખા હોસ્પિટલમાં દાખલ કરીને હાજા રે ઘરવાળીઓ ભેગા પાછો ઘર ભેગો થાય એટલા માટે નથી મારી નાખતો જોર વધારે કરે તું નિજમન કે છે એક તો અમે ભગવાનના ભગતો એટલે અમારે ભગવાનનું ભગત એટલે અમારે તો તારી જેમ એકદમ હાવ કાંઈ કપડાં વિનાના થઈને લડવા અવાય નહીં નિજમન કે પરતક પરતગમનને એટલે અમારે તો બધાની અંદર વિચાર કરીને જવું પડે અમારે તો ગરીબ સ્વભાવ રાખવો પડે અમારે તો ભગવાનનું બળ છે અમારે ગરીબ સ્વભાવ રાખવો પડે અમારે સત્સંગ રાખવાનો છે અમારે ભક્તિ કરવાની છે ધર્મ રાખવાનો છે અને પરતક મનને કે ભાઈ તારે શું તારે શું ઉપાધિ તું તો ગમે ત્યારે ગમે તે બાન મારે ગમે ત્યારે એટેક કરે નિજ મન કે છે તો આવે મારે પણ ભગવાનના આદેશથી તને બાકી મૂકવો નથી મૂકવો બાકી પછી નિજ મન આવ્યો હાકલી કરીને હળો હાકલી ફોજ 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 કોની ભાગી ભાગી પરતક મનની કે મરી ગયા આ તો કોણ કયું સ્વરૂપ ધારણ કરીને આવ્યો માળા લઈને બેઠો તો ને માળા લઈને બેઠો તો શ્રીજી મહારાજ એક વાર આવ્યા ને એવા તો મહારાજ કે હાલો સંતો માળા મૂકો લો સચ્ચિદાનંદ કે હળ લો તમારું છે ને હળ ફેરવી દો બે પાંચ બાજુ એટલે મહારાજી સંતોને એકવાર વાર પકડાયા હતા હથિયાર કડડ પાડ્યો કાર મો મડડ માર્યો મનોજ મનોજ એટલે કામ એને માર્યો છે એ જે આ હામે મન જે આવ્યું હતું ને મનોજ મન પરતક મન જે હતું ને એ પરતક મનને માર્યો છે બરાબર પડ્યો પડતો મન પોકારીયો હવે પરતક મન પડી ગયું છે અને પરતક મનની છાતી ઉપર નિજ મન બે ગયું છે કે બોલ ફરી આવવાનું છે આ બાજુ આવીશ ફરી ત્યાં તો પેલું આવે પરતક મન કઈ પ્રાર્થના કરે છે પડતો મન પોકારીઓ નિજ મન સુનિયે નાથ શું કે છે નિજ મન નાથ મુખુ આપણને આવું થવું જોઈએ આપણા જે અંત છે એનાથી મોટા કોઈ દુશ્મન નથી આપણા બહાર કોઈ દુશ્મન છે જ નહીં આપણા બધા દુશ્મન અંદર છે કામ ક્રોધ લોભ મોહ મત્સર ઈર્ષા દમ છળ કપટ આ બધા અંદરના પરતક મનના જે યોદ્ધાઓ છે ને એ જ આપણા દુશ્મન છે એની છાતી ઉપર ચડી જઈએ અને એમ કે હે નાથ હે નાથ હવે પરતક મન શું નિજ મનને કહે છે કઈ સ્તુતિ કરે છે એને આપણે આવતીકાલે નહીં પણ ફરી શુક્રવારે સાંભળશું ત્યાં સુધી પરતક મનને થોડો આટલો બધો માર ખાધો છે થોડું પાટાપિંડી થવા દો થોડું કંઈક સરખું વેસેલિન કંઈક લગાવી દે આઈડેક્સ લગાવી દે બોલે એવો તો થાય પહેલાં થોડું પાણી પીવે હા એટલે ચાર પાંચ દિવસ તો એને હાજા થતા જશે હોસ્પિટલમાં પછી પ્રાર્થના કરશે પાટાપિંડી કરીને નિજ મનને કહે છે કે ભાઈ ભૂલ થઈ ગઈ એમ પણ શું ભૂલ થઈ છે કેવી માફી માગે છે નિજ મન કેવી માફી આપે છે એને આપણે આગળ સાંભળશું એકસો ને અઢાર કડી થઈ છે ગણશ્યામ મહારાજની જે શ્રી પ્રતિમ શ્રી ધર્મ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ